विद्यार्थी मित्रों, आज आजना वीडियो में आपणे करवाना छीए धोरण 6 नो पुनरावर्तन। बराबर, तो हवे धोरण 6 काव्य नंबर 2 हिंद माता ने संबोधन एनु पुनरावर्तन आज आपणे करीशुं। तो आ काव्यना कविनुं नाम छे मणिशंकर रत्नेजी भट्ट। हवे एने टूंकमां कांत तरीके ओळखवामां आवे छे अने आ काव्यनो प्रकार छे प्रार्थना गीत। तो तमने एवुं थशे કે મેં અહીંયા કવિનું નામ પણ અને કાવ્યનો પ્રકાર ફરી વાર કેમ લખ્યો છે, પણ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને 2 માર્ક્સનું જોડકું પૂછાય છે, એમાં તમારે કૃતિની સામે કર્તા લખવાના હોય છે। એટલે કે તમને પાઠના અથવા તો કાવ્યના નામ આપેલા હોય છે અને એની સામે તમારે લેખક કે કવિના નામ લખવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ વાંચવા માટે બેસો અથવા તો જ્યારે પણ તમે ચોપડી ખોલો ત્યારે એકવાર તમારે કાવ્યના નામની સાથે અથવા તો પાઠના નામની સાથે એના લેખક કે કવિનું નામ અને એનો પ્રકાર પણ તમારે લોકોએ જોઈ લેવા, કારણ કે એ તમને 2 માર્ક્સમાં પૂછાય છે। બરાબર, તો હવે પહેલા કાવ્ય નંબર 2ના આપણે વિકલ્પો જોઈ લઈએ। તો એમાં વિકલ્પ નંબર 1 છે કે હિંદ માતાને સંબોધન કાવ્ય કોને સંબોધીને લખાયેલો છે, તો એમાં આવશે વિકલ્પ નંબર 1 ધરતીને, નંબર 2 હિંદને કે નંબર 3 હિંદ માતાને। એટલે આનો જવાબ આવશે નંબર 3 હિંદ માતાને। નંબર 2, કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે, તો આનો વિકલ્પ નંબર 1 દેવોની, નંબર 2 કૃષ્ણની અને નંબર 3 વેદોની। તો આનો જવાબ આવશે કે દેવોની। બરાબર, ત્યાર પછી આગળ છે વિકલ્પ નંબર 3 કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં કયો શબ્દ વપરાયેલો છે, તો વિકલ્પ નંબર 1 પારસી, વિકલ્પ નંબર 2 યહૂદી કે વિકલ્પ નંબર 3 વિશ્વાસી। બરાબર, તો એનો જવાબ આવશે વિકલ્પ નંબર 3 વિશ્વાસી। નંબર 2, કવિ સૌને કોના સંતાનો કહે છે, તો આનો વિકલ્પ નંબર 1 ધરતી માતાના, વિકલ્પ નંબર 2 હિંદ માતાના અને વિકલ્પ નંબર 3 નદી માતાના, તો જવાબ આવશે હિંદ માતાના। નંબર 3, કવિ સૌને સાથી સમાન ગણે છે, તો સમાન શાસન છે તેથી, અખંડ ભારત છે તેથી કે સમાન માતા છે તેથી, તો આનો જવાબ આવશે કે સમાન માતા છે તેથી। નંબર 4, સંતાનો ભેગા મળીને શું કરે છે, તો બધા આ કાવ્યમાં બધા સંતાનો ભેગા મળી અને છેલ્લે હિંદ માતા માટે શું કરતા હતા, તો નંબર 1 પૂજા, નંબર 2 યજ્ઞ કે નંબર 3 પ્રાર્થના, તો આનો જવાબ આવશે નંબર 3 પ્રાર્થના। નંબર આગળ, આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો, એટલે કે કાવ્યના કવિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો નંબર 1 કાંત, નંબર 2 કલાપી કે નંબર 3 સુંદરમ, તો આ કાવ્યના કવિનું ઉપનામ શું છે, તો કે કવિ કાંત। બરાબર, હવે ત્યાર પછી આપણે જોઈએ કે એક એક વાક્યના પ્રશ્ન અથવા તો એક એક વાક્યમાં જવાબ આપો। તો નંબર 1, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે, તો કવિ વંદન સ્વીકારવાનું હિંદ માતાને કહે છે। નંબર 2, હિંદ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે, તો કે હિંદ માતા સંતાનોનું પોષણ સારું અથવા તો શુભ ખાનપાન આપીને કરે છે। નંબર 3, આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે, તો આ કાવ્યમાં આપણે તમામ દેશવાસીઓએ પરસ્પર પ્રેમ અને ભાઈચારાની સાથે રહેવું જોઈએ એવો ભાવ આ કાવ્યમાં રજૂ થયેલો છે। ત્યાર પછી આગળ સવાલ જોઈએ કે ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે, તો આનો જવાબ આવશે કે ભારતમાં
हिंदू मुस्लिम ख्रिस्ती पारसी शीख जैन तेमज बौद्ध धर्म पाळती प्रजा वसे छे। नंबर बे, भारत भूमि ने कवि माता तरीके केम संबोधे छे? तो के भारत भूमि ने कवि माता तरीके संबोधे छे कारण के एक माता ने जेम भारत माता एना सौ संतानों पोषण करे छे अने भेदभाव विना ए बधाने सरखो प्रेम करे छे एटला माटे भारत भूमि कवि माता तरीके संबोधे छे। त्यार पछी नंबर त्रण, भारत में वस्ती प्रजा ने कवि समान शा माटे गणे छे? तो भारत में वस्ती प्रजा ने कवि समान गणे छे कारण के अही अलग अलग धर्म पाळती जे प्रजा वसे छे ए सौनी माता हिंद माता छे अने ए माता एक ज छे। आ माता एक होय तो ए संतानोना तमाम संतानो समान ज होय माटे अही कविए ऊंच के नीचा कोई ने कीधा नथी, बधाने केवा कीधेला छे? तो के समान। नंबर चार, भारत माताना संतानो छेले सी प्रार्थना करे छे? तो भारत माताना सौ संतानो नात जात के धर्मना भेदभाव भूलीने एकबीजाने साथे प्रेम अने सहकारथी रहे तेमज एकबीजाने मदद करे एवी प्रार्थना करे छे। હવે ત્યાર પછી આપણે અહીંયા જોવાનું છે કે વ્યાકરણ, બરાબર? વ્યાકરણ આપણે અહીંયા જોઈએ તો મેં બોર્ડ ઉપર લખેલું છે, જો તમારે લોકોએ નોટમાં લખવું હોય તો તમે મારી સાથે સાથે લખી શકો છો। હવે અહીંયા આપણને પહેલું આપેલું છે કે સમાનાર્થી શબ્દ લખો। હવે સમાનાર્થી શબ્દમાં વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં એક કરતાં વધારે જવાબ લખી શકો છો કારણ કે જો પરીક્ષામાં ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીઓ ઉતાવળમાં ને ઉતાવળમાં ફટાફટ એક જ જવાબ લખે અને જો એ જવાબ એનો ખોટો પડે તો એનો અડધો કે એક માર્ક્સ કપાઈ જાય છે। તો આવું ન થાય એના માટે વિદ્યાર્થીઓએ શું કરવાનું છે કે અહીંયા તમને જો બે જવાબ આવડતા હોય તો એ બે જવાબ તમે લખી શકો છો, તો જો એક કદાચ તમારો ખોટો પડે તો બીજો શબ્દ તમારો સાચો હોઈ શકે, બરાબર? હવે અહીંયા આપણે જોઈએ નિર્ધન, તો નિર્ધનના બે સમાનાર્થી શબ્દ થાય છે, એક તો ગરીબ અને બીજું દરિદ્ર, બરાબર? ગરીબ અને દરિદ્ર। નંબર બે, તવંગર, તો તવંગરના પણ આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે બે થી ત્રણ જવાબ આવે છે, બરાબર? તો તવંગર એટલે પૈસાદાર, એક બીજું ધનવાન અને નંબર ત્રણ પર આવશે અમીર, બરાબર? એટલે આ ત્રણમાંથી કોઈ પણ તમે જવાબ લખી શકો છો। ત્યાર પછી નંબર ત્રણ, નિરક્ષર, નિરક્ષર એટલે અભણ અથવા તો અજ્ઞાની, બરાબર? નંબર ચાર, નિરોગી, એટલે જે લોકો રોગી ન હોય એ લોકોને આપણે નિરોગી કહીએ છીએ, બરાબર? તો એ નિરોગીનું સમાનાર્થી શું થાય? તો કે તંદુરસ્ત અથવા તો સ્વસ્થ। નંબર પાંચ, વંદન, તો વંદનના પણ બે થી ત્રણ સમાનાર્થી શબ્દ થાય છે, બરાબર? એક તો નમન અથવા તો નમસ્કાર અથવા તો પ્રણામ। ત્યાર પછી સૌ, સૌ એટલે બધા, બરાબર? બધા। હવે ત્યાર પછી છે વિરોધાર્થી શબ્દ લખો, તો જ્ઞાની તો એનો વિરોધી શબ્દ થાય અજ્ઞાની। નંબર બે, નિરોગી, તો એનો વિરોધી શબ્દ થાય રોગી। નંબર ત્રણ, તવંગર, બરાબર? તવંગર એનો સમાનાર્થી શબ્દ શું થાય છે? પૈસાદાર, એટલે એનો આપણે વિરોધી લખવાનો છે, એટલે પૈસાદારને સામે તમે શું લખી શકો? તો કે ગરીબ અથવા તો નિર્ધન। ઉચ્ચ તો નીચ, સમાન તો અસમાન,
साक्षर तो निरक्षर। त्यार पछी आगळ छे के साची जोड़णी लखो। हवे साची जोड़णी में तमने जे जवा सवाल में जे जोड़णी आपेली होय एनी अंदर तमने लोगों ने मोस्ट ऑफली रस्वाड़ू दीर्घावाड़ू अथवा तो अस्वय दीर्घय बराबर अथवा तो अमुक शब्द साचो लखेलो होय पण एनी उपर अनुस्वार करेलू न होय तो आ बधी बाबतों आपणे जोड़णी में ध्यान राखवानुं छे। अथवा तो घणा शब्दों में तमे जुओ तो ससलानी ससलाना शनी जग्याए शरणायनो स लखेलो होय बराबर એટલે એ બધી બાબતનું ધ્યાન રાખી અને આપણે સાચી જોડણી લખવાની છે। તો અહીંયા પહેલું આપણને આપેલું છે દેવભૂમિ, તો એમાં જે ભૂ છે એ ભૂમાં રસ્વાવાળું કરેલું છે તો એની જગ્યાએ આપણે દીર્ઘાવાળું કરવાનું છે અને મની પાછળ દીર્ઘય કરેલી છે તો એની આગળ આપણે હસ્વય કરવાની છે। નંબર આગળ નિરોગી બરાબર। હવે આ જે નિરોગી છે એમાં નની આગળ હસ્વય આપેલી છે પણ આપણે શું કરવાની છે તો કે દીર્ઘય। ત્યાર પછી નિરક્ષર, તો નિરક્ષરમાં પણ સેમ છે, નિરક્ષરની પાછળ દીર્ઘય આપેલી છે તો આપણે હસ્વય કરવાની છે। હવે વાલ્મીકી બરાબર, આ વાલ્મીકીમાં લની આગળ હસ્વય કરેલી છે તો એ ખોટું છે અને કની આ પાછળ દીર્ઘય કરેલી છે તો બે અક્ષર આ શબ્દમાં ખોટા છે તો આપણે સાચી જોડણી લખીએ તો વાલ્મીકીની જોડણી આ રીતે લખી શકાય। બરાબર વાલ્મીકી। બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને લોકોને આ કાવ્યની અંદરથી જેટલું પણ વ્યાકરણ આવતું હતું એ બધું વ્યાકરણ અહીંયા કરાવી દીધેલું છે। તો હવે મારી એક રિક્વેસ્ટ છે કે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, એ તમને લોકોને પરીક્ષામાં 2 માર્ક્સની પૂછાઈ શકે છે। તો તમારે બધાએ ઘરે બેઠા આ કાવ્ય મોઢે કરવાની છે એટલે તમારે આ કાવ્યનું આખું જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન તમારું અહીંયા થઈ જશે। તો આજે બસ આટલું, હવે આપણે આગળના વિડીયોમાં પાઠ નંબર 3 નું પુનરાવર્તન કરીશું।